નમસ્કાર, હું છું ડૉક્ટર હિમાંશુ બાવેશી, બાવેશી ફર્ટિલિટી ઇન્સ્ટિટ્યૂટમાંથી. અને આજે આપણે વાત કરીશું કેટલા ઓછા AMHને આપણે ઓછો અથવા તો બહુ ઓછો ગણીશું. AMH રિપોર્ટ એટલે શું, એના વિશે મારી વોટ ઇઝ AMH અથવા AMH એટલે શું વાળી વિડીયો જોશો તો તમને વધારે વિગતવાર ખ્યાલ આવશે. ઘણા બધા પેશન્ટની અંદર AMH ઓછો હોય છે, એનો અર્થ કે ઓવેરિયન રિઝર્વ કેપેસિટી એટલે કે સ્ત્રી બીજધાનીની કાર્યક્ષમતા ઓછી હોય છે. અને આવી પરિસ્થિતિની અંદર જ્યારે આપણે AMHનો રિપોર્ટ કરાવીએ છીએ ત્યારે તે ઓછો આવે છે. મેં કીધું એ પ્રમાણે 3ની આજુબાજુનો રિપોર્ટ અમે નોર્મલ ગણીએ છીએ, પણ ઘણા લોકો 2-3ને પણ નોર્મલ ગણે છે. પણ જો 2થી ઓછો રિપોર્ટ આવે તો એને અમે ઓછો ગણીએ છીએ. કેટલાક લોકો 1.5થી ઓછો આવે તો ઓછો ગણીએ છીએ. એટલે કહેવાનો મતલબ કે 2-3 સુધી હોય તો આપણે એને નોર્મલ અથવા લગભગ નોર્મલ ગણી શકીએ છીએ, અને 1.5થી 2થી ઓછો આવે તો એ AMH ઓછો કહેવાય. પણ ઘણા બધા પેશન્ટની અંદર 2થી ઓછો કે 1.5થી ઓછો નહીં, 1 કે 1થી પણ ઓછો હોય છે તો એને અમે વેરી લો એટલે ઘણો ઓછો કહીએ છીએ. અને ઘણા બધા પેશન્ટની અંદર 1 નહીં પણ 0.5, 0.05, 0.03, 0.01 જેટલો AMH હોય છે તો ત્યારે આપણે એને વેરી વેરી લો એટલે ઘણો બધો ઓછો AMH એવું આપણે કહેતા હોઈએ છીએ. અને આ વસ્તુ સમજવાની જરૂર એટલા માટે છે કે જે AMHનો રિપોર્ટ આવે એ પ્રમાણે આપણે આગળની સારવાર નક્કી કરવી જોઈએ. કારણ કે AMH રાતોરાત વધી જાય એવી કોઈ ટેકનોલોજી, ટેકનિક કે સારવાર છે નહીં. માટે જેટલો પણ AMH છે એની સાથે એમાં જેટલો પણ સુધારો આપણે કરી શકીએ તે કરીને, સારામાં સારી સારવાર કરીને સફળતા પ્રાપ્ત થાય એ કરવું જરૂરી છે. એક વસ્તુ આપણે કરી શકીએ જેને કહેવાય ઓવેરિયન રીજુવિનેશન, એટલે કે સ્ત્રી બીજધાનીની કાર્યક્ષમતામાં સુધારો કરવાની પ્રક્રિયા. વધારે વિગતવાર જો ઓવેરિયન રીજુવિનેશન વિશે તમારે જાણવું હોય તો મારી ઓવેરિયન રીજુવિનેશનની વિડીયો જોજો, એની અંદર મેં વિગતવાર ચર્ચા કરેલી છે કે આપણે શું કરી શકીએ. પણ આપણે એવો પ્રયત્ન કરતા હોઈએ છીએ કે જેથી ઓવરી એટલે કે સ્ત્રી બીજધાનીની કાર્યક્ષમતામાં આપણે સુધારો કરી શકીએ. અને જેટલો પણ સુધારો આપણે કરી શકીએ એટલો સુધારો જ્યાં સુધી અસરકારક હોય ત્યાં સુધી એનો લાભ લઈને વહેલામાં વહેલી તકે આપણે ગર્ભધારણ થાય તેવું કરી શકીએ. કમનસીબે ઘણી બધી સિચ્યુએશન એવી હોય છે કે જેમાં પરિસ્થિતિ સારી નથી હોતી, તો એ પરિસ્થિતિમાં ઘણીવાર સ્ત્રીબીજ દાનમાં લઈને, એટલે ડોનર એકથી અથવા તો સ્ત્રીબીજ દાતા પાસેથી સ્ત્રીબીજ દાન લઈને IVF સારવાર કરીને ગર્ભધારણ પણ કરવું પડતું હોય છે. સાદી ભાષામાં કહીએ તો જ્યાં સુધી તમારો AMH જેટલો પણ છે એનો લાભ લઈને તમે જો તમારા પોતાના બીજથી ગર્ભધારણ કરી શકો તો એ કરવું જોઈએ. માનસિક, શારીરિક કે આર્થિક મુશ્કેલીને કારણે જો તમે ન કરી શકો એમ હોય તો તમે સ્ત્રીબીજ દાનનો વિકલ્પ પણ અપનાવી શકો છો. છેલ્લું નિર્ણય અથવા ફાઇનલ ડિસિશન તમારે તમારા ઓવરઓલ ફર્ટિલિટીના બીજા ફેક્ટર્સ શું કામ કરે છે એના પર પણ લેવાનો થાય છે. કારણ કે એક જ પરિબળ પર ધ્યાન કેન્દ્રિત કરવાથી સફળતા મળતી નથી. સ્પર્મ કાઉન્ટ કેવો છે, બીજા બધા પેરામીટર્સ કેવા છે, એ બધા પરથી તમારે તમારા એક સારા ફર્ટિલિટી એક્સપર્ટનો અભિપ્રાય લઈ એમની સાથે ચર્ચા વિચારણા કરી દરેક વસ્તુનો લાભ, ગેરલાભ, ખર્ચો, સફળતાની શક્યતા વગેરે સમજી અને પછી એક ફાઇનલ એવો નિર્ણય કરવો જોઈએ કે જે તમને સારામાં સારી સફળતા અપાવી શકે. થેન્ક યુ ફોર વોચિંગ. નમસ્કાર.